ऑनलाइन शिक्षण में आपू फरी स्वागत है। विद्यार्थी मित्रों, आज धोरण 3 विषय गणित एकम छे छ आप ले निकम्बर आगे। विद्यार्थी मित्रों, आपने बाद बाकी सीखी गया दसका वाले दसका वगर की बाद बाकी अपने सीखी गया है। बधा विद्यार्थियों ने बाद बाकी आवड़ी गई है मने आशा है। जो कोई ने प्रॉब्लम हो तो मने मैसेज अथवा कॉल कर सके। तो विद्यार्थी मित्रों, आज आप पेज नंबर स्वाध्यायी पेज नंबर 95 पर उदाहरण मुजब जवाब साचो है कि खोटो ते अपने आज नक्की करवानो छे। अने कोईपण बाद बाकी गणता हो बाद बाकी जवाब जो खोटो के साचो जाणवा हो तो एनी रकम नो अने जवाब नो जो आपणे सरवाळो करशो ने उपर नी रकम जे आवशे तो ए साचो गणवामां आवशे। तो विद्यार्थी मित्रों, आपणे एक एक्झाम्पल जोई लईए के 577 माइनस 236 अने बाद बाकी करी 6 माथी 8 माथी 6 बाद जोई बचे 7 माथी 12 3 बाद जोई 4 बचे अने 5 माथी की बात करीए तो 3 बचे। तो अमे आ बाद बाकी साची छे के खोटी छे जाणवा माटे आपणे ચાવીનો ઉપયોગ લેવાનો તો કે આપણે પાસે 342 જવાબ આવેલો છે તો આ 342 આપણે ઉપર લખવાના અને બીજી રકમ છે 236 આનો ગાણિતિક સરવાળો કરો જો ઉપરની રકમનો જો જવાબ આવશે તમારી બાદબાકી સાચી બનાવવામાં આવશે તો આ મને એમાં 342 પ્લસ 236 જો આપણે સરવાળો કરો તો 577 આવે છે તો આ બાદબાકી આપણી સાચી બનાવી છે। તેવી જ રીતે બીજો રકમ છે આપણે જોઈએ 387 માઈનસ 253 તો આપણે બાદબાકી કરીએ છીએ તો જે જવાબ આવ્યો છે 134 તેને જોઈએ કે 7 માંથી 3 બાદ કરીએ 4 બનશે 8 માંથી 5 બાદ કરીએ 3 બનશે અને 3 માંથી 2 બાદ કરીએ તો 1 બનશે। જો આ સાચો જવાબ છે કે ખોટો જાણવા માટે શું કરવાનું તો આપણે આની રકમ ઉપર લખી દઈએ 134 પ્લસ બીજી રકમ આપણે 253 પ્લસ 253 અમે આ સરળ કરીએ કે 4 પ્લસ 3 તો 7 બચે અને 5 પ્લસ 3 તો 8 1 પ્લસ 2 3 387 આવશે તો આ જવાબ આપણે સાચો બને। એવી બીજી એક્ઝામ્પલ ગણી લઈએ તો કે 785 માઇનસ 664 5 માંથી 4 બાદ કરીએ તો 1 બનશે 8 માંથી 6 બાદ કરીએ તો 2 બનશે અને 7 માંથી 6 બાદ કરીએ 1 બનશે તો એનો ચાવી રૂપે ઉપયોગ કરવાનો અને પહેલા આ રકમ લખવાની 121 પ્લસ બીજી રકમ છે 664 અને સરળ કરીએ કે 1 ને 4 5 6 2 8 1 લાખ 6 અને 7 750 તો આ જવાબ આવી ગયો છે તો આપણે આ બાદ બાકી સાચી ગણાવી એવી રીતે બીજો એક્ઝામ્પલ લઈએ કે 654 માઇનસ 103 4 માંથી 3 બાદ કરીએ તો 1 બનશે 5 માંથી 0 બાદ કરીએ તો 5 જ બદલવાના છે અને 6 માંથી 1 બાદ કરીએ તો 5 હશે તો એને આપણે પહેલા આની રકમ લખવાની કે 551 પ્લસ બીજી રકમ 103 ગણી લઈએ 1 પ્લસ 3 તો 4 5 પ્લસ 0 તો 5 ના 5 અને 5 ને 6 તો 654 આ કમાઈ ગઈ તો આ બાદ બાકી આપણી સાચી હશે। એવી રીતે ચોથો દાખલો છે ગણી લઈએ તો પહેલા આ લખી દઈએ 233 પ્લસ 253 અને સરવાળો કરીએ 3 પ્લસ 3 6 5 ને 3 8 અને 2 પ્લસ 2 એટલે 4 486 જવાબ આવી ગયો આ બાદ બાકી સાચી છે। ચલો વિદ્યાર્થી મિત્રો, મેં આગળ પેજ નંબર 95 ઉપર કે ઉદાહરણ મુજબ સરવાળા બાદબાકી કરીને પૂરતા સ્થાન પૂર્ણ કરવાના રહેશે તો અહીં કે માઇનસ નું નિશાન છે ત્યાં અહીં 60 માઇનસ 25 બરાબર 2500 કે 0 માંથી 5 જશે તો 5 અને 6 માંથી 2 જશે તો 3 અહીં સરવાળા આપેલા છે આ સરવાળા નિશાન હશે તો આ બાદબાકી નિશાન આપેલું હશે તો 35 પ્લસ 25 બરાબર 60 આપણે જવાબ લખવાનું રહેશે એટલે કે 5 પ્લસ 5 10 થશે 10 થી વળી 0 વધી 1 3 અને 5 ને વધી 6 60 થશે એટલે બીજો ઉદાહરણ લઈએ તો કે 85 માઇનસ 45 બરાબર 50 આવશે 5 માંથી 5 જશે 0 અને 8 માંથી 4 જશે તો 4 વધશે તો 40 થઈ ગયા અહીં પ્લસ નું નિશાન છે તો 55 પ્લસ 45 બરાબર 100 એટલે 5 પ્લસ 5 તો 10 10 થી વળી 0 વધી 1 5 ને 6 6 4 10 તો 100 થયા। તો વિદ્યાર્થી મિત્રો, આ 95 પેજ ઉપર તમારે
जाते लखवानो रहेशे। चलो विद्यार्थी मित्रों मैं आगे पेज नंबर 96 पर जे के पूर्णता स्थान पूर्ण करो भाई बार बार के आगे जे हमें पूर्णता स्थान पूर्ण करवाना रहेशे। तो के रीते आपने तो के आई वाला के समझी लिए तो के पहली खाली जगह हो और नीचे की रकम और जवाब आपेलो हो એટલે સવાલ કરવાનો। પહેલી ખાલી જગ્યા હોય તો અહીં આપણે જોઈએ કે પહેલી ખાલી જગ્યા હોય અને નીચેની રકમ હોય તો આ બંનેનો સરવાળો કરવાનો રહે છે। અને બીજો નિયમ કે નીચેની અથવા કે બીજી ખાલી જગ્યા હોય તો ઉપરની રકમ અને જવાબ આપેલો હોય તો બાદ કરવાનો। તો અહીં ઉપરની રકમ અને જવાબ બાકી શું કરવાની બાદ બાકી કરવાનો। હવે બાદ બાકી કરીએ કે બે માંથી ચાર જશે કે બે માંથી ચાર ચાર જશે નહીં તો શું કરવાનો આપણે। તો અહીં બાજુ જોડીને એક દસકો લેવાનો। તો અહીં ચાર આપેલા છે તો એક સંખ્યા લીધે આ બે ને ઉપર ચડાવી દઈએ, બે ને ઉપર ચડાયા તો અહીં થશે બાર થશે। હવે જોઈએ બાર માંથી આઠ બાર માંથી ચાર બાદ કરીએ તો અહીં આઠ સંખ્યા આવશે। બીજો ભાઈ ચાર આપેલા એક સંખ્યા બાજુવાળા આપી દીધી તો અહીં વચ્ચે ત્રણ, ત્રણ માંથી એક બાદ કરશો તો વચ્ચે બે। તો એવી રીતે બીજો દાખલો જોઈએ તો કે બીજી રકમ અને જવાબ આપેલો હશે તો આપણે શું કરવાનું સરવાળો કરવાનો રહેશે। પાંચ માંથી ત્રણ, પાંચ ને ત્રણ આઠ થશે તો અહીં આઠ થઈ ગયા। હવે જોઈ લઈએ કે આઠ માંથી પાંચ બાદ કરશો તો ત્રણ બનશે, એવી રીતે બીજી પાંચ માઇનસ ત્રણ કરવાના તો પાંચ માઇનસ ત્રણ કરશો તો વધશે બે, બે લખવાના રહેશે અને ચાર માંથી બે જશે તો જવાબ આવશે બે। પેલા વિદ્યાર્થીઓ તમારે આ એક વખત નિયમ વાંચી લેવાનો તો ખબર પડી જશે। અમે આ રીતે લઈએ આઠ માંથી પાંચ બાદ કરશો, આઠ માંથી પાંચ બાદ કરશો તો ત્રણ બનશે। હવે જોઈ લઈએ તો કે છ માંથી કેટલા બાદ કરશો તો અહીં ત્રણ બનશે તો આપણે ખબર છે તો કે અહીં આપેલી છે બીજી ખાલી જગ્યા આપેલી છે, બીજી ખાલી જગ્યા હોય તો ઉપરની રકમ અને નીચેની રકમ શું કરવાની બાદ બાકી કરવાની। છ માંથી ત્રણ બાદ કરશો તો ત્રણ બનશે, અહીં સરવાળો કરવાનો રહેશે પહેલી અને બીજી રકમ અને જવાબ દો ચાર ને પાંચ। હવે જોઈએ પાંચ માંથી એક બાદ કરશો તો અહીં ચાર બનશે। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આટલા સુધી જો આપણે ખબર ના પડે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પેજ નંબર 75 સુધી ભણી ગયા, બીજું તમારે ઘેરથી લખવાનું છે અને આવતા વિડીયોમાં બધા શીખીશું। આટલા સુધી થેન્ક યુ, આભાર।